દેશ આજે મનાવી રહ્યો છે 78મું સ્વાતંત્ર્ય પર્વ. મહામૂલી આઝાદી મેળવવા માટે પોતાના પ્રાણોને આહુતિ આપનારા વીરોને નમન કરી રહ્યું છે સમગ્ર રાષ્ટ્ર. દેશભરમાં યોજાયા ધ્વજવંદનના કાર્યક્રમો. નવી દિલ્હીમાં યોજાયો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો મુખ્ય સમારોહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે 11મી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ. દેશવાસીઓને સંબોધનમાં કહ્યું, આપણો એક જ સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ, એક દિશા અને ખભેથી ખભો મિલાવીને ચાલે તો તમામ પડકારોનો સામનો કરીને આપણે ભારતને બનાવી શકીશું સમૃદ્ધ. 2047 સુધીમાં પ્રાપ્ત કરી શકીશું વિકસિત ભારતનું લક્ષ્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વોકલ ફોર લોકલ બન્યું અર્થતંત્રનો મંત્ર. દેશભરમાં સર્જાયું છે વન ડિસ્ટ્રિક્ટ વન નેશનનું વાતાવરણ. સ્વસહાય જૂથોમાં 10 કરોડ નવી બહેનો જોડાઈ હોવાની કરી વાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ ભારત પ્રત્યે આકર્ષિત. ભારતમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક વિદેશી રોકાણકારોને આકર્ષવા રાજ્ય સરકારને કર્યો અનુરોધ. સ્પષ્ટ નીતિ અને ગુડ ગવર્નન્સ દ્વારા રાજ્યોને સ્પર્ધા કરવા સૂચન. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓને પહોંચી વળવા ભારતે લીધા ઘણા પગલાં. ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મૂક્યો છે પ્રતિબંધ. રિન્યુએબલ એનર્જી પર અપાઈ રહ્યું છે વિશેષ ધ્યાન. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રમાં કરાયા છે ઘણા સુધારા. સેંકડો સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે કાર્યરત. ભારતને શક્તિશાળી બનાવશે અંતરિક્ષ ક્ષેત્ર. નડિયાદમાં યોજાયો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો સમારોહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરાવ્યું ધ્વજવંદન. કહ્યું, વિરાસતથી વિકાસ બન્યો છે ગુજરાતનો મંત્ર.